હાલ આપણે સુરતના સ્ટેશન વિસ્તાર દિલ્હી ગેટ વિસ્તારમાં છીએ. મિત્રો, તંત્ર દ્વારા પણ ખૂબ સરાહનીય કામગીરી છે અને સાથે સાથે આપ નિહાળો છો મુજબ અહીંયા આગળ પણ વિવિધ સંગઠનો દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે. ત્યારે હાલ આ વિસ્તારની અંદર એક સંસ્થાના મિત્રો દ્વારા લોકોને અહીંયાથી ભોજન અપાઈ રહ્યું છે. આ સુરતના સ્ટેશન વિસ્તારમાં આપણે જુઓ છો એ મુજબ હાલની પરિસ્થિતિ છે. મિત્રો, આ સમગ્ર વિસ્તારની અંદર હાલ શ્રી નિશાંતભાઈ રામાનુજ, શ્રી ભરત નાગરજ, કતારગામ પોલીસ, પોલીસ ઓલ ઓવર પોલીસનું કામ સારું છે. પોલીસ દ્વારા ખૂબ સારો એવો સહયોગ મળી રહ્યો છે, પણ જનતા દ્વારા કંઈક અંશે એ બાબતમાં એલર્ટ નથી એવું લાગી રહ્યું છે. આપ નિહાળો છો એ મુજબ સ્ટેશન વિસ્તારમાં આપણે આ સમગ્ર પોઈન્ટ્સ પર સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પણ ખૂબ સરાહનીય કામગીરી થાય છે. લોકોને ભોજન પહોંચાડવા માટે અહીંયાથી વ્યવસ્થિત રીતનું એમના દ્વારા અહીંયાથી આ સેવા થઈ રહી છે. આપ નિહાળો છો મુજબ આ સ્વયંસેવક મિત્રો દ્વારા પણ અહીંયા લોકોને મિત્રો આપ નિહાળો છો મુજબ અહીંયા આગળ જ્યારે સ્ટેશન વિસ્તારની પણ આપણે મુલાકાત લીધી હતી ત્યારે પણ જોયું હતું કે પોતાના પ્રાઇવેટ વ્હીકલ્સની અંદર પણ એમને અહીંયા આગળ ખાણીપીણીનો તમામ સામાન લોકો માટે અહીંયા રાખવામાં આવ્યો છે. ત્યારે અહીંયા આગળ પણ આ મિત્રો દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે. જે તમારું શું નામ છે? જગદીશભાઈ. જગદીશભાઈ, તમે ક્યાંથી આવો છો? વાસુદર્શન, પાલ. પાલ વાસુ દર્શન. અચ્છા, આરટીઓ ની પાસે? પાલ આરટીઓ પાસે વાસુ દર્શન થી. અચ્છા, પાલ થી. અચ્છા, અને અહીંયા આગળ કેટલી સેવા તમે શું કરો છો? સેવા અમે કોઈ બુંદી, કોઈ લાપસી, કોઈ ખીચડી, કોઈ ખીરો, અચ્છા, મગ, આવું બધું આપો છો એમ? બીજે દિવસે બધા એરિયા માં જઈએ. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. તમારું નામ જણાવશો? હે, જીગ્નેશભાઈ. જીગ્નેશભાઈ, તમારું ક્યાં રહેવાનું છે? અચ્છા, એમ. અચ્છા, અને આ દરેક સુવિધા છે આ કોણ બધું ભેગું કરીને લાવે છે? અચ્છા, અને આ બનાવો છો, આનો ખર્ચ કોણ કરે છે? ખર્ચ બધું અમે ત્રણ જણા. એમ, બે અનોલા ભાઈ, દીસો વેચરિંગ છે. સરસ, મેઈન મેઈન. વાહ, સરસ સરસ સરસ. તમારો શું બિઝનેસ છે? કાપડનો ટેક્સટાઇલ માર્કેટ. એમ, ખૂબ સરસ, ખૂબ સરસ. મિત્રો, આપ નિહાળો છો એ મુજબ અહીંયા આગળથી આ મિત્રો દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે. અહીંયા આગળ ઉપસ્થિત આ મિત્રો પાલથી આવે છે અને પાલથી એમની ગાડી ભરીને તેઓ અહીંયા આગળ લોકોને પડતી હાલાકી માટે આ ભોજનની સુવિધા અહીંયાથી કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ એમાંથી વંચિત ન રહે એ માટેની સંપૂર્ણપણે અહીંયાથી કોશિશ કરવામાં આવે છે. મિત્રો, આ સ્ટેશન વિસ્તારમાં આપ જુઓ છો એ મુજબ હાલ રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં આપણે દિલ્હી ગેટ વિસ્તારમાં છીએ. અહીંયા આગળ આ સરસ મજાની સુવિધા અહીંયાથી લોકો દ્વારા થઈ રહી છે ત્યારે અહીંયા ઉપસ્થિત ભાઈને પણ પૂછવાની કોશિશ કરશું. જે તમારું નામ જણાવશો? મારું નામ રિંકેશ. હા, રિંકેશ. અચ્છા, રિંકેશભાઈ, અમે કેટલા ટાઈમથી તમે આ સેવા કરો છો? દસેક દિવસથી. અચ્છા, અને તમારું ક્યાં રહેવાનું છે? પાલમાં જ રહેવાનું છે. કેટલા વાગે સવારે નીકળો છો આ લઈને? 10:30. અને અહીંયા આ વિસ્તારમાં જ આવો છો? અચ્છા, અને બપોર પછી પણ આવો છો? એક ટાઈમ. ઓકે, અને અંદાજે આ વસ્તુઓ બધી બને છે એ ક્યાં બનાવવા આવો છો? એક રસોડું છે અમારે. ઓકે, ત્યાં બનાવડાવી પછી પેક કરીને. ઓકે, એનો ફંડિંગ, એનો ખર્ચો, એનું ડોનેટર કોણ હોય છે? મારા ફરતી મિત્રોમાં એડજસ્ટ કરી લઈએ. અચ્છા, કયા વિસ્તારનું છે આપણો આ? અને ગ્રુપ કયું છે તમારું ત્યાંનું? નૌકર ગ્રુપ. હે, નૌકર ગ્રુપ. ઓકે, ખૂબ સરસ. અને આ સેવા આપ કરો, આપનો બિઝનેસ શેનો છે? મારો હીરા ડાયમંડ. અચ્છા, અને વતન ક્યાં તમારું? થરાદ, બનાસકાંઠા. તો આ લોકો બધા જ પોતપોતાના વતનમાં ગયા, તો તમે નહીં ગયા થરાદ? કેમ નહીં ગયા? વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. દર્શક મિત્ર, આભાર આપનો પણ, અને આવી જ સેવાકીય પ્રવૃત્તિ આપ કરતા રહ્યો. આજે આપને અને આપનું આખું ગ્રુપ, બીજું પણ રાજસ્થાન જૈન સમાજનું પણ હતું, એમને પણ ખૂબ સરસ સેવા આપી. આપ સર્વનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, આપ નિહાળો છો એ મુજબ જીટીવી ગુજરાત ન્યૂઝની ટીમ જ્યારે આ સમગ્ર વિસ્તારમાં પહોંચી છે ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે અને લોકો દ્વારા પણ લોકડાઉનનું પાલન થતું હોય, પરંતુ ભિક્ષુક ને યાચક લોકો માટે થઈને
કોઈ જાતની સુવિધા ન હોય. અહીંયાથી આ ગ્રુપ દ્વારા વિશેષ કામગીરી થઈ રહી છે અને એમના દ્વારા એ કોશિશ થઈ રહી છે કે આવી જ રીતના અમે ડેઇલી જ્યાં સુધી જરૂરિયાત છે ત્યાં સુધી લોકોને અમે માહિતી આપશું અને લોકોને અમે આ બાબતની અંદર ઇનડાયરેક્ટ પોઝિશન એ છે કે હાલ અહીંયા ખાણીપીણીની તકલીફ હોય લોકોને આ બાબતની સુવિધા આપવા માટેની સંપૂર્ણપણે અહીંયાથી કોશિશ થઈ રહી છે. અમારી સામે જે લાઈન જોઈ રહ્યા છો એ લાઈનને સંપૂર્ણપણે અહીંયાથી આ મિત્રો દ્વારા ખૂબ સરાહની કામગીરી થઈ રહી છે અને એમને પોતાની ફોર વ્હીલની અંદર જ તેઓ આ રીતના લોકો સુધી બનતું હોય એ રીતની કોશિશ કરે છે. એમના ગ્રુપ દ્વારા તમામ વસ્તુઓ બનાવીને પહોંચાડવામાં આવે છે. ત્યારે આપણે અહીંયાથી આગળની તરફ જોઈશું અને ત્યારબાદ આપણે અહીંયા આજની આપણી યાત્રા પૂર્ણ કરીશું. મિત્રો, હાલ આ વિસ્તારની અંદર પણ જુઓ છો એ પ્રમાણે રેલવેના યાર્ડની અંદર પણ લોકો લેબર વર્ક છે એમને પણ તકલીફ પડતી હોય છે ત્યારે અહીંયા આગળથી આ સુવિધા મળી રહી છે. ખૂબ સારી સુવિધા છે.